આપણે આગળ વધારે તો રુઝાન તમને પૂછવા માંગીશ કે જ્યારે આસારામ વિરુદ્ધ આરોપો ઘડાયા છે, આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ આ બળાત્કારના આરોપો ઘડાયા છે, તેમની પત્ની લક્ષ્મી અને તેમની પુત્રી ભારતી પર પણ આરોપ છે કે આ કુકર્મમાં તેમણે કથિત રીતે તેમનો સહયોગ આપ્યો છે. શું લાગી રહ્યું છે કે એક પત્ની તરીકે અથવા તો એક પુત્રી તરીકે કોઈ આ રીતે એમનો સહયોગ કરી શકે? પહેલા ઓબ્વિયસલી નથી લાગી રહ્યું ઓન ધ ઓનસેટ ઓફ ઇટ, કારણ કે યુ નો અગર આપણે રિલેશન્સની વાત કરીએ તો જ્યારે આપણે માનો રિલેશન લઈએ, પત્નીની યા પુત્રીનો રિલેશન લઈએ તો નથી લાગી રહ્યું. પણ આ જે આશારામ બાપુનો જે પર્ટિક્યુલર કેસ છે, એમના સનનો લો, એમના જે ફેમિલીનો કેસ છે, થોડો અલગ ટાઈપનો કેસ છે જે થોડો આપણા નોર્મલ હ્યુમન બિંગ કરતા અલગ છે. એટલે અગર એમની જે પુત્રી, એમની જે બીજી સાધકોએ બી હેલ્પ કરી છે, લેટ અસ ટોક ઓફ અધર સાધકો ઓલસો જેમની વાત ચાલી રહી છે, એટલે યુ નો એક કંઈક ધેર ઇઝ સમથિંગ વિચ ઇઝ સમથિંગ ડીપ બિહાઇન્ડ ઇટ જે આપણને અત્યારે ખબર નથી, પણ ધેર ઇઝ અ પોસિબિલિટી. કારણ કે જે રીતે કહેવા માંગે છે કે ઘણી વાર આપણે જે જોઈએ છીએ, બીજી ઘણી સ્ટોરીઝો સાંભળીએ છીએ, તો ધેર ઇઝ અ પોસિબિલિટી કે એમની જે વાઇફ છે ને એમની જે પુત્રી છે એ એમને ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી કોઈક ને કોઈક રીતે સપોર્ટ કરતી હોય. બિકોઝ યુ નો આફ્ટર સમ ટાઈમ યુ નો અ પર્સન સ્ટાર્ટ, જે હું વાઇફ ને દીકરીની વાત કરું છું, દે સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ કે આ એક નોર્મલ ચીજ છે, એમાં એમાં કશું ખોટું નથી. એ લોકો પોતે બી, આઈ મીન આઈ ડોન્ટ વોન્ટ ટુ સે કંઈક, આઈ ડોન્ટ હેવ એની પ્રૂફ ટુ સે દેટ, બટ ધેર કેન બી અ પોસિબિલિટી કે આ તો મિયા બીવી રાજી ક્યાં કરે કાકાજી, એટલે આ તો ધેર કેન બી અ પોસિબિલિટી કે એ લોકો બી કંઈક બીજું આવું બધું કરતા હોય, એટલે આસારામ બાપુ બી અલાવ કરતા હોય, યુ નો, એટલે પછી એકબીજાના ખભે ખભે મલાઈને આ રીતે કામ ચાલતા હોય, એટલે પછી એમાં કોઈક નવીનતા નથી લાગતી. કારણ કે અત્યારે જે આપણે વર્ષોથી, લેટ ઇઝ એક્સેપ્ટ દેટ ફેક્ટ, મારા માટે આ કંઈ નવીનતા નહોતી કે જે આ બધું બહાર નીકળે છે, કારણ કે આ તો વર્ષોથી આપણને કોઈ બી કોમન સેન્સવાળા માણસ હોય એને ખબર પડે, આજે કોઈ આસારામ બાપુના કોઈક એના એના કોઈક ફેવરમાં ના હોય એને ખબર પડે કે આ જે પ્રવૃત્તિઓ ચાલતી હતી એ ધેટ વોઝ સમથિંગ એબ નોર્મલ. અને એમની પ્રવૃત્તિઓ ખાલી આ લેડીઝવાળી નથી, થોડી કોઈક જેન્ટ્સવાળી બી આવે છે, થોડી બાળકોવાળી બી આવે છે, એટલે આ જે બધી એમની પ્રવૃત્તિઓ છે ઇટ સેલ્ફ શોઝ કે સમથિંગ ઇઝ રોંગ, વેધરવાઇઝ ધેર ઇઝ નો સ્મોક વિધાઉટ ફાયર. અને એઝ યુ આસ્ક મી અબાઉટ ઇઝ વાઇફ એન્ડ ડોટર, મારે હજી રિપીટ કરવું છે કે મિયા બીવી રાજી ક્યાં કરેગા કાજી, એટલે આ કેસ એવો છે.